આવા આસ્થા અને ધાર્મિક પ્રસંગો કરીને અવારનવાર બોલાવે છે, ત્યારે માં મહાકાળી માતાને પ્રાર્થના કરીએ આપ સૌના વતી કે હર હંમેશા સારા કામમાં જે વાપરે છે એમને માં જગદંબા અનેક ગણું કરીને પાછું આપજો, જે વાપરે છે એના કરતાં પણ એમને વધારે કમણી થાય એવા આશીર્વાદ આપજો. આ પરિવાર કાયમ સુખ સંપત્તિ અને જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે, તમામ પ્રકારની બધીઓમાંથી બહાર નીકળે અને તમામ પ્રકારની બધીઓમાંથી બહાર હશે ત્યારે આટલા સ્ટેજે પહોંચે છે અને બીજાને પણ આ પરિવાર ઉપરથી પ્રેરણા મળે કે આ પરિવાર એ કેટલો પરિશ્રમ કર્યો છે, કેટલી મહેનત કરી છે, કેટલો સંયમ રાખ્યો છે, કેટલા તમામ પ્રકારના દૂષણોથી દૂર રહ્યો છે અને એટલા માટે કરીને જા છે આ માણસો એમને અહીંયા આવીને આટલો મેળાવડો બેઠો છે. નહીતર પછી તમામ ક્ષેત્રની અંદર નિષ્ફળ હોય, તમામ બધીઓમાં હોય તો આવવાનું ટાળે. અમે 1 વાગ્યાનો ટાઈમ હતો પણ આટલા વાગ્યા સુધી આવ્યા, છતાં પણ પ્રતાપજી અમારા ઉપર લાગણી હતી એટલે 2-3 કલાક પણ તમે બધે અમારી રાહ જોઈ એટલે ફરી પણ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને સંસદ સભ્ય થયા પછી હવે 24 તારીખે સંસદનું સત્ર ચાલુ થાય છે, એના પછી દરેક તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સીટ વાઇઝ આપણે આભાર માનવા માટેનો કાર્યક્રમ પણ રાખવાનો છે. અને દિયોદર મત વિસ્તારમાં તમારા બધા પાસે ધુવાનું માજું હતું એટલે ખૂબ ધુવાનું હારું આવ્યું છે, ભાઈ ભાગ પાડે એના કરતા પણ હારું આવ્યું છે. અને આમ તો રાતી પોલી બોલો છે કે તમે રિસિપલી નોખા થો ને તો બધે માપનું હાલે, તે હોય પીસી મળીને હાલે પણ લાગણીથી ને નોખાવડું થાય ને તો બધે રાજી થઈ ડાલે એટલે તમે 18 વર્ષ પછી પણ ખૂબ રાજી થઈને સારું જોવાનું આવ્યું છે એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. મહાકાળી માતા આપ સૌનું ભલું કરે, આપ શું ખૂબ શેર સંબંધી આવી અને તમામ ક્ષેત્રમાં લડ્યા છો એમનો પણ હૃદયપૂર્વક આભાર, સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.